गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण पांच એમાં આપણે આગળ ચોપડી જોઈતું. આજે આપણે સ્વાધ્યાય પોથી જોશું. શું આવશે? તો કે સ્વાધ્યાય પોથી, સ્વાપોથી, એમાં ચેપ્ટર નંબર 8. હવે એમાં ચેપ્ટર નંબર 8માં પહેલો પ્રશ્ન છે. ચેપ્ટર નંબર 8નો પહેલો પ્રશ્ન, નીચે આપેલા નકશાનો અભ્યાસ કરો તથા નકશા નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. અહીંયા તમને નકશો આપેલો છે, દેખાય છે. હવે આ નકશાના આધારે અહીંયા જે પ્રશ્ન આપેલા છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે. શું કરવાનો છે? તો કે અભ્યાસ કરવાનો છે. બાજુમાં તમને અહીંયા બાજુમાં નકશાની બાજુમાં તમને એક એરો કરીને આ રીતે આપેલું છે. તો કે નોર્થ, વેસ્ટ, સાઉથ, ઈસ્ટ. હવે આનો અર્થ શું થાય? તો કે આ જે આવે છે ઉત્તર, પૂર્વ, દક્ષિણ અને આ છે પશ્ચિમ. ઇંગ્લિશમાં ના ખબર પડે તો અમે ગુજરાતીમાં લખ્યું છે. પહેલું અને એક સ્કેલ ઉપર શું આપેલું છે? સ્કેલમાં 1 સેમી બરાબર 2 કિલોમીટર. તો કે અહીંયા હું લખું સ્કેલમાં 1 સેમી બરાબર 2 કિમી. હવે 1 સેમી હોય ત્યારે કેટલા કિલોમીટર લેવાનું? 2 કિલોમીટર. પહેલું, સીમાના ઘરેથી કાકરિયા તળાવ કઈ દિશામાં આવેલું છે? સીમાનું ઘર, તો સીમાનું ઘર ક્યાં છે? તો કે સીમાનું ઘર અહીંયા વચ્ચે છે. હવે ત્યાંથી શું કીધું છે? કાકરિયા તળાવ. તો અહીંયા સીમાના ઘરેથી નીચે આવેલ છે કાકરિયા તળાવ. તો અહીંયા સીમાનું ઘર છે, ત્યાંથી આ સાઈડ આવીશ તો કઈ દિશા આવે? તો કે સીમાના ઘરેથી કાકરિયા તળાવ દક્ષિણ દિશામાં છે. કઈ દિશામાં? દક્ષિણ. બીજું, શાળાએથી બગીચાનું અંતર કેટલા કિમી છે? હવે શાળાએથી બગીચાનું અંતર, તો શાળા ક્યાં છે? અહીંયા છે શાળા, ત્યાંથી વચ્ચે આવે સીમાનું ઘર અને ઉપર જાય છે બગીચો. તો શાળાએથી સીમાનું ઘર કેટલા સેમી છે? 3 સેમી. સીમાના ઘરેથી બગીચો, તો કે 1.5 સેમી. હવે અહીંયા પોઈન્ટ, અહીંયા કંઈ પોઈન્ટ કેવું આપેલું નથી. અહીંયા પોઈન્ટ પછી 5, તો અહીંયા પોઈન્ટ કરી અને 5 મૂકી દીધા. 3 ને 1 4, તો કેટલા સેમી છે? તો કે 4.5 સેમી. હવે શું કરું? 1 સેમી બરાબર કેટલું આપેલું છે? તો કે 2 કિલોમીટર. અહીંયા આપણે આગળ કેટલા સેમી છે? 4.5. હવે થોડી વાર શું કરી દઉં, આ પોઈન્ટને ભૂલી જાઓ, એટલે કેટલા થયા? 45. એને ગુણ્યા કેટલા કરવાનું? કેટલા કિમી છે? તો કે 2 કિમી. અહીંયા જેટલા કિમી આપેલો છે એટલા ગુણાકારમાં લેવાના. તો 2 45 ગુણ્યા 2 એટલે 2 ગુણ્યા 5, તો 2 5 ને 10 ની સુઈન વધી 1, 2 4 8, 8 ને 1 9. જવાબ કેટલો આવ્યો આપણે અહીંયા? 90. હવે તો કે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 1 સંખ્યા. તો આપણે આ સાઈડથી આ એકમ દશક, તમે આ રીતે ઉભાર્યો એટલે કઈ થાય? તમારી જમણી સાઈડ. આમ ઉભાર્યો તો તાપી સાઈડ. છેલ્લી સંખ્યા હોય ત્યાંથી કેટલી સંખ્યા છોડવાની? 1 સંખ્યા. અહીંયા પોઈન્ટ પછી 1 સંખ્યા છે, તો અહીંયા 1 સંખ્યા છોડી અને અહીંયા મેં પોઈન્ટ કર્યો. કેટલા આવ્યા? 0.9, એટલે કે કેટલા કિલોમીટર થાય? તો કે ખાલી કે 9 કિમી. કેટલા કિમી આવે? 9 કિમી. પ્રશ્ન નંબર 3, પ્રશ્ન નંબર 3માં શું કીધેલું છે? સીમાના ઘરેથી શાળા કેટલા કિમી દૂર છે? હવે અહીંયા છે સીમાનું ઘર, ત્યાંથી શાળા કેટલા સેમી છે? 3 સેમી. 1 સેમી બરાબર 2 કિમી. તો અહીંયા કેટલા આરે ગુણાકાર કરું? 2 આરે, તો 2 3 ને 6 શું આવે? કિમી. તો અહીંયા ત્રીજાનો જવાબ આવશે 6 કિમી. કિમી બરાબર કિલોમીટર. ચોથું, સીમાના ઘરેથી રેલવે સ્ટેશન કઈ દિશામાં આવેલું છે? આ છે સીમાનું ઘર, ત્યાંથી કઈ બાજુ છે? તો કે આ બાજુ. અહીંયા છે રેલવે સ્ટેશન, તો સીમાના ઘરેથી રેલવે સ્ટેશન કઈ દિશામાં આવશે?
પશ્ચિમ દિશામાં. પાંચમું, શાળાએથી કાંકરિયા તળાવ વચ્ચેનું અંતર કેટલા કિમી છે? શાળાએથી કાંકરિયા તળાવ, અહીંયા છે શાળા, ત્યાંથી સીમાનું ઘર, પછી ત્યાંથી ચોક આવે ને ત્યાંથી શું આવે? કાંકરિયા તળાવ. તો સીમાના ઘરેથી, સોરી, શાળાએથી સીમાનું ઘર કેટલા સેમી? 3 સેમી. સીમાના ઘરેથી ચોક કેટલા સેમી આવે છે? તો કે 2 સેમી. ચોકથી કાંકરિયા તળાવ કેટલા સેમી? 2 સેમી. હવે આ બધાનો સરવાળો, 2 ને 2 4, 4 ને 3 7 સેમી. હવે 7 સેમી એવું, 1 સેમી બરાબર 2, તો 7 ગુણ્યા કેટલા કરું? 2. 7 દુને 14 સેમી, સોરી કિમી. તો કેટલું આવશે અહીંયા? 7 સેમી બરાબર 14 કિમી. છઠ્ઠું, સિવિલ હોસ્પિટલ મંદિરની કઈ દિશામાં આવેલી છે? અહીંયા છે મંદિર, ત્યાંથી સામેની સાઈડ કઈ છે? તો કે સિવિલ હોસ્પિટલ. તો કયું થશે? ઈ આપેલું છે ઈ સાઈડ, એટલે શું આવે? પૂર્વ. સાતમું, સીમાના ઘરેથી સૌથી નજીક શું છે? સીમાના ઘરેથી સૌથી નજીક શું? તો કે અહીંયા રેલવે સ્ટેશન 4 સેમી છે, શાળા 3 સેમી છે, પછી ચોક 2 સેમી છે. તો કયું આવે? બગીચો. શું આવશે? 1.5 સેમી, એટલે શું આવે? બગીચો. દેખાય છે બધાને? આઠમું, બગીચાથી મંદિર જવું હોય તો કઈ દિશામાં ક્યાં માર્ગે કેટલું જવું પડે? હવે બગીચાથી મંદિરે, આ બગીચો, ત્યાંથી મંદિરે જવું હોય તો પહેલાં સીમાના ઘરે આવવું પડે. તો કઈ દિશા આવે? તો સીમાના ઘરે આવવા માટે દક્ષિણ દિશામાં ચાલવું પડે. ત્યાંથી આગળ જાય તો ચોક, ચોકથી પાછું કઈ દિશામાં વળવું પડે? પશ્ચિમ દિશામાં, એટલે શું આવે? મંદિર. તો હું લખું છું અહીંયા, બગીચાથી ઉત્તરથી દક્ષિણ અને દક્ષિણથી પશ્ચિમ તરફ જવું પડે. ત્યાર પછીનું અહીંયા લખું છું નવમું, બગીચાથી સૌથી નજીક શું છે? શાળા કે રેલવે સ્ટેશન? આ છે ઉપરનો બગીચો, ત્યાંથી શાળા કેમ છે? તો કે પહેલાં સીમાનું ઘર ને પછી શાળા, એટલે કે 1.5 વત્તા 1, સોરી 3, એટલે કે 4.5 આવે શાળા, અને બગીચો તો કે 5.5, એટલે શું આવશે? શાળા. દસમું, શાળાથી મંદિરનું અંતર કેટલા કિમી છે? શાળાથી તે અહીંયા આમ આવવું હોય તો 3 સેમી વત્તા 2 સેમી વત્તા 1.5 સેમી, 3 વત્તા 2 વત્તા 1.5, તો 0.3 ને 3 6 કેટલા સેમી છે? તો કે 6.5 સેમી. અને સોરી, અંતર કીધું છે કેટલા કિમી, તો 6.5 ગુણ્યા 2, એટલે કે 0.5 ભૂલી જાઓ, 2 5 ને 10 વધી 1,
બે છક બાર ને એક તેર, પોઈન્ટ પછી કઈ સંખ્યા છે? એક. તો આ સાઈડથી ચાલુ કરું, એક સંખ્યા મૂકી પોઈન્ટ, કેટલો જવાબ આવ્યો? તેર કિમી. લખી નાખો એટલું. થઈ ગયો. ત્યાર પછી પ્રશ્ન નંબર બે. નીચે આપેલા ભારતનો નકશો જુઓ, ત્યારબાદ આપેલા પ્રશ્નોના જવાબ આપો. પ્રશ્ન નંબર બેમાં શું કીધું છે કે ભારતનો નકશો આ જોવાનો, અને ત્યાર પછી આપણે પેજ ફેરવો તો પાછળ શું આપેલું છે? અહીંયા આપેલા છે પ્રશ્નના જવાબ. હવે શું કીધું છે? પહેલો પ્રશ્ન, ભારતમાં મધ્યમાં કયું રાજ્ય આવેલું છે? બધાની વચ્ચે તો કયું આવે? મધ્ય પ્રદેશ. આ આપણે ચોપડીમાં જોઈ ગયા છીએ, મધ્ય પ્રદેશ. બીજું, મેઘાલય મધ્ય પ્રદેશની કઈ દિશામાં આવેલ છે? મેઘાલય આમાં ક્યાં છે? મેઘાલય તો કે અહીંયા છે, એક છે મેઘાલય અને મધ્યપ્રદેશ અહીંયા. તો અહીંયાથી કઈ બાજુ છે? તો કે અહીંયા આપેલું છે પૂર્વ દિશામાં. મધ્યપ્રદેશની પૂર્વ દિશામાં શું આવેલું છે? મેઘાલય. પ્રશ્ન નંબર ત્રણ, ગુજરાત મધ્યપ્રદેશની કઈ દિશામાં આવેલું છે? આ છે મધ્યપ્રદેશ, ત્યાંથી આ બાજુ છે ગુજરાત. તો શું આપેલું છે એમાં? પશ્ચિમ. ચોથું, ગુજરાતની સીમા કયા ત્રણ રાજ્યોને અડે છે? અહીંયા જે ગુજરાત એ કઈ કઈને અડે છે? તો કે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર. તો પેલું શું લખવું? રાજસ્થાન, મધ્યપ્રદેશ, અને મહારાષ્ટ્ર. આ ત્રણ સીમાને અડેલું છે. પાંચમું, કેરળની પૂર્વમાં કયું રાજ્ય આવેલું છે? હવે અહીંયા હું કેરળ, તો આમાં નકશામાં કેરળ ક્યાં છે? તો બધાથી નીચે આપેલું છે કેરળ. હવે આ એની પૂર્વ દિશા, તો પૂર્વમાં કઈ આવેલું છે? તો કે તમિલનાડુ. તમિલનાડુ. છઠ્ઠું, હવે છઠ્ઠું પ્રશ્નમાં શું કીધું છે? નીચે આપેલા વિધાનના જવાબ યોગ્ય વિકલ્પ શોધીને આપો. હવે એમાં વિકલ્પ છે, એમાં એ છઠ્ઠામાં એક પહેલા નંબરનો. પશ્ચિમ બંગાળ કઈ દિશામાં આવેલું છે? તો પશ્ચિમ બંગાળ કઈ દિશામાં આવેલું છે આપણે જોઈએ. અહીંયા છે પશ્ચિમ બંગાળ, તો કઈ દિશા આવે? પૂર્વ. જે પૂર્વ આપેલું હોય એમાં ટીક કરી દેવાનું તમારે. બીજું, જયપુર કયા રાજ્યમાં આવેલ શહેર છે? તો કે જયપુર કેમાં આવેલું છે? રાજસ્થાનમાં. તો રાજસ્થાન તમારે પૂર્વ આપેલું હોય ત્યાં ટીક કરવાનું, રાજસ્થાન આપેલું હોય બીજામાં તો રાજસ્થાનમાં ટીક કરવાનું, એ રીતે. ત્રીજું, ગુજરાતથી જમ્મુ કાશ્મીર જવા કઈ દિશામાં પ્રવેશ કરવો પડે? હવે શું કીધું છે? ગુજરાતથી જમ્મુ કાશ્મીર જવા કઈ દિશામાં પ્રવેશ કરવો પડે? તો કે અહીંયા રહ્યું ગુજરાત, અને જમ્મુ કાશ્મીર ક્યાં છે? તો ઉપરની સાઈડ. તો કઈ દિશા આવશે ઉપરની સાઈડ? તો કે ઉપરની સાઈડ આવે ઉત્તર. તો કઈ દિશા આવશે? ઉત્તર દિશામાં. ચોથું, વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય કયું છે? વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય, તો આમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય કયું આવે છે? આપણે જોઈએ, બધાથી વધારે હોય હરિયાણા, મણિપુર, ઝારખંડ કે મધ્યપ્રદેશ? તો મધ્યપ્રદેશની જગ્યા વધારે છે, મધ્યપ્રદેશ. પાંચમું, નોનુ ગુજરાતમાં રહે છે, નોનુનો મિત્ર જાવેદ પશ્ચિમ બંગાળમાં રહે છે, નોનુ તેના મિત્રો પાસે જવા ઈચ્છે છે, તો તેણે કઈ દિશામાં મુસાફરી કરવી પડે?
હવે નોનુ અહીંયા ગુજરાતમાં રહે છે, તેનો મિત્ર ક્યાં રહે છે તો કે પશ્ચિમ બંગાળમાં. હવે એને અહીંયાથી અહીંયા જવું છે કે ગુજરાતમાંથી આ બાજુ આવે તો કઈ દિશામાં ચાલવું પડે, મારે અહીંયાથી આ બાજુ જવું હોય તો કઈ દિશા આવે તો કે પશ્ચિમ દિશા, સોરી પૂર્વમાં. કઈ દિશામાં આવશે? પૂર્વમાં. છઠ્ઠું, કયા રાજ્યનું ક્ષેત્રફળ ગુજરાતના ક્ષેત્રફળ કરતાં વધુ છે? છઠ્ઠામાં આપેલ તમામ આવે, જગ્યાની દ્રષ્ટિએ જોવાનું, એટલે આપેલ તમામ. સાતમું, તેલંગાણાની સીમા કયા રાજ્યની સીમાને અડતી નથી? કયું રાજ્ય કીધું છે તો કે તેલંગાણા. હવે આમાં તમારે તેલંગાણા ગોતવાનું છે તો કે કઈ બાજુ આવેલું છે તેલંગાણા તો કે અહીંયા આવ્યું તેલંગાણા. કોને કોને અડે છે? આંધ્રપ્રદેશ, બેંગાલુરુ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને ઓરિસ્સા. હવે એના સિવાયનો જે ઓપ્શન આપેલો હોય એ રાજ્યને ન અડતું હોય તો એના સિવાયનો કયો છે તો કે ઝારખંડ. આઠમું, જમ્મુ કાશ્મીરની ઉત્તરે કયું રાજ્ય આવેલ છે? ઉપર જમ્મુ કાશ્મીર ક્યાં છે તો કે અહીંયા ઉપર છે. આની ઉપર કોઈ રાજ્ય છે તો કે નહીં, તો શું આવે? એક પણ નહીં. એક પણ નહીં. લખી નાખો પ્રશ્ન બે. લખાઈ ગયું આ? હવે પ્રશ્ન નંબર ત્રણ, પૂજાને અમદાવાદથી અંબાજી દર્શન કરવા જવું છે. અમદાવાદથી અંબાજી જવા માટેના બે રસ્તા છે, કેટલા? તો કે બે રસ્તા. નીચે દર્શાવે છે તેનો અભ્યાસ કરો અને ત્યારબાદ આપેલ પ્રશ્નોના જવાબ આપો. અહીંયા શું દર્શાવેલું છે? આજે અમદાવાદથી અંબાજી જવા માટેના બે રસ્તા દર્શાવેલા છે અને આ નીચે જે પ્રશ્ન આપેલા છે એના જવાબ આપણે આપવાના છે. હવે અમદાવાદથી કડી કેટલા કિમી દૂર છે? એમાં સ્કેલ માપ આપેલું છે, સ્કેલ માપ. એક સેમી બરાબર કેટલા કિમી છે? એક સેમી બરાબર 10 કિમી. હવે અહીંયા એક સેમી આપેલું હોય તો એની આરે કેટલા ગુણવાના? 10, એટલે જવાબ પણ અમદાવાદથી કડી કેટલા કિમી દૂર છે? અમદાવાદ અને ત્યાંથી કડી ક્યાં છે તો કે કડી અહીંયા આવ્યું. અમદાવાદથી આ બાજુ કડી કેટલા સેમી આપેલું છે? 5 સેમી. કેટલા સેમી છે? 5 સેમી. હવે 1 સેમી બરાબર કેટલા? તો 10. તો 5 સેમી બરાબર કેટલા કરવાના? 10. ગુણાકાર કરો 10નો ઘડ્યો 5 સુધી, તો 10 × 5 = 50. તો પહેલામાં જવાબ કેટલો આવશે? 50 સેમી. બીજું, પૂજા અમદાવાદથી અંબાજી વાયા ઈડર થઈને જાય તો કેટલા કિમી અંતર કાપવું પડે? હવે ક્યાં વાયા થાય છે? ઈડર. તો ઈડર કઈ બાજુ આપેલું છે? આ બાજુ. તો અમદાવાદથી ગાંધીનગર 3 સેમી. આપણે લખીએ 3 સેમી, પછી ગાંધીનગરથી હિંમતનગર 6 સેમી, હિંમતનગરથી ઈડર 3 સેમી, આપણે અંબાજી સુધી લઈ જવાનું. ઈડરથી ખેડ બ્રહ્મા કેટલું આવે છે? 2.5 સેમી. ખેડ બ્રહ્માથી અંબાજી કેટલું છે? 5 સેમી. હવે શું કરું? આ બધાનો સરવાળો 0.5, 3 × 6 = 9, 9 × 3 = 12, 12 × 2 = 14, 14 × 5 = 19.9. કેટલું આવ્યું? 19.5. એને ગુણ્યા કેટલા કરવું તો કે ગુણ્યા એને 10 કરો. પોઈન્ટ થોડી વાર ભૂલી જાઓ. 195 × 10, 0, 1 × 5, 1 × 9 તો 9, 1 × 1 તો 1. હવે આ બાજુથી 0 0 0, 0નું ગમે એની એને ગુણાકાર કરો એટલે શું આવે? 0. હવે કરો સરવાળો 0 5 9 1. જવાબ કેટલો આવ્યો? 1950.
પણ પોઈન્ટ પછી અહીંયા કેટલી સંખ્યા છે? એક. તો આ બાજુથી એક સંખ્યા છોડીને પોઈન્ટ, તો જવાબ કેટલો આવશે? 195 કિમી. સમજાણું? ત્યાર પછી બીજું, ત્રીજું. પૂજા અમદાવાદથી અંબાજી વાયા પાલનપુર થઈને જાય તો કેટલા કિમી અંતર કાપવું પડે? હવે એને અમદાવાદથી જવું છે તો પાલનપુર થઈને, એટલે કે આ રસ્તા પર થઈને જવું પડે ત્રીજામાં. તો બધું લખવાનું. અમદાવાદથી કડી કેટલું? 5 સેમી. કડીથી મહેસાણા 4 સેમી. મહેસાણાથી પાલનપુર 7 સેમી. પાલનપુરથી દાતા 2 સેમી. દાતાથી અંબાજી કેટલું છે? 4 સેમી. બધાનો સરવાળો કરો. 5 ને 4 9, 9 ને 7 16, 16 ને 2 18, 18 ને 2 22. તો કેટલા સેમી આવ્યું? 22. હવે 22 ગુણ્યા કેટલા કરવાના? 10. તો એકમ દશકનો 0. 1 ગુણ્યા 2 એટલે 2, 1 ગુણ્યા 2 એટલે 2, 0 ગુણ્યા 2 0, 0 ગુણ્યા 2 0. સરવાળો 0 2 2. તો કેટલું આવે? 220 કિમી. ચોથું, ઈડરથી ખેડ બ્રહ્મા વચ્ચેનું અંતર કેટલા કિમી છે? ક્યાંથી? તો કે ઈડરથી, અહીંયા રહ્યું ઈડર અને ત્યાંથી ખેડ બ્રહ્મા કેટલા સેમી છે? તો કે 2.5 સેમી. હવે એને કિલોમીટરમાં, તો 25 ગુણ્યા 10. એકમ દશકનો 0, 1 ગુણ્યા 5 5, 1 ગુણ્યા 2 તો 2. હવે પોઈન્ટ પછી એક સંખ્યા, તો આ બાજુથી પોઈન્ટ મૂકો, એક સંખ્યા મૂકીને પોઈન્ટ, તો કેટલું આવ્યું? 25 કિમી. પાંચમું, હિંમતનગરથી અમદાવાદ વચ્ચેનું અંતર કેટલું થાય? આ છે અમદાવાદ, ત્યાંથી હિંમતનગર, તો કે 3 સેમી વત્તા 6 સેમી એટલે કેટલું થાય? 9 સેમી. 9 ગુણ્યા 10 એટલે કેટલું આવે? 90 કિમી. છઠ્ઠું, કયું અંતર વધારે છે, પાલનપુરથી અંબાજી કે ખેડ બ્રહ્માથી અંબાજી? પાલનપુરથી અંબાજી 2 વત્તા 4 એટલે 6 સેમી, અને ખેડ બ્રહ્માથી અંબાજી 5 સેમી. તો જે વધારે હોય તો કયું આવે? પાલનપુરથી અંબાજી. એ શું છે? તો કે વધારે. સાતમું, પૂજાને અમદાવાદથી અંબાજી ઝડપથી પહોંચવું હોય તો તેને વાયા મહેસાણા જવું જોઈએ કે વાયા ઈડર? હવે આપણે બે સાઈડનો સરવાળો કરેલો છે. પહેલું કયું હતું? તો કે ઈડર થઈ અને જાય તો 195 કિમી થાય. અને બીજું કયું છે? તો કે મહેસાણા થઈ અને જાય તો કેટલું થાય છે? 220. હવે શું કીધું છે? કે નજીક કયું પડે? તો કયું આવે? વાયા ઈડર. જે ઓછું અંતર છે એ આવે. આપણે અહીંયા કરેલું છે બીજા ને ત્રીજા પ્રશ્નમાં, એના ઉપરથી વાયા ઈડર. આઠમું, કડીથી મહેસાણા ઝડપથી પહોંચાય કે હિંમતનગરથી ઈડર? કડીથી મહેસાણા કેટલા સેમી છે? 4 સેમી એટલે કેટલા કિલોમીટર થાય? 4 ગુણ્યા 10 તો 40. અને હિંમતનગરથી ઈડર, તો હિંમતનગરથી ઈડર 3 સેમી છે, તો કેટલા કિમી થાય? 30 કિમી. તો કયું આવે? હિંમતનગરથી ઈડર. એ શું થાય? નજીક. નવમું, અમદાવાદથી મહેસાણાનું અંતર ઓછું છે કે અમદાવાદથી હિંમતનગરનું? હવે અમદાવાદથી અહીંયા મહેસાણા, તો કે 5 વત્તા 4 એટલે કેટલું થાય? 9. અને અમદાવાદથી હિંમતનગર કે 3 વત્તા 6 એટલે કેટલું થાય? 9. તો બંને સમાન આવશે. શું આવશે? બંને સમાન. દસમું, છેલ્લું, મહેસાણાથી દાતા કેટલા કિમી દૂર છે? આ છે અહીંયા છે મહેસાણા, મહેસાણાથી પાલનપુર 7. પછી પાલનપુરથી દાતા કેટલું થાય? 2. તો 7 ને 2 9, 9 ગુણ્યા કેટલા આવે? 10. તો 10 9 ને 90, તો કેટલા કિમી આવશે? 90 કિમી. અહીંયા આપણું સ્વાધ્યાય
એટલે કે ચોપડીમાં આપણો આઠમો પાઠ પૂરો અને સ્વાધ્યાય પોથીમાં આઠમો પાઠ પૂર્ણ લખી નાખો. આગળના વિડીયોમાં આપણે નવમું ચેપ્ટર ચાલુ કરીશું ચોપડીમાં.